સમગ્ર પ્રદેશ દમણ દીવ પ્રશાસન દ્વારા ગુડ ફ્રાઇડેની રજા રદ કરવાના નિર્ણય સામે મુંબઈ હાઈકોર્ટે આપેલા ચુકાદામાં ગુડ ફ્રાઇડેની રજા યથાવત રાખવાના કરેલા હુકમને દમણ દીવ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તેમજ લોકસભાના ઉમેદવાર કેતન પટેલે આવકાર્યો હતો. કોંગ્રેસના અગ્રણી કેતન પટેલે જણાવ્યું હતું કે દમણ દીવ પ્રશાસન દ્વારા લેવામાં આવેલ ક્રિશ્ચિયન સમાજના તહેવાર એવા ગુડ ફ્રાઇડેની રજા રદ કરવાનો નિર્ણય ક્રિશ્ચિયન સમાજની લાગણીને ઠેસ પહોંચાડે તેવો હતો. જોકે મુંબઈ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશમાં દમણ દીવ પ્રશાસનને ગુડ ફ્રાઇડેની રજા યથાવત રાખવી પડશે. દેશમાં તમામ ધર્મોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ દમણ દીવના પ્રશાસનને ગુડ ફ્રાઇડેની રજા રદ કરવાનો લેવાયેલો નિર્ણય નામદાર મુંબઈ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે, જેને કેતન પટેલે આવકાર્યો હતો. હોનરેબલ, મુંબઈ હાઈકોર્ટના આજના આદેશનો સન્માન કરતા જે આદેશ મુંબઈ હાઈકોર્ટે આજે આપ્યો છે, દમણ દીવ પ્રશાસનનો જે તુગલકી ફરમાન હતો, જે ગુડ ફ્રાઇડે, જે આપણા ક્રિશ્ચિયન માઇનોરિટી લોકો માટે ગુડ ફ્રાઇડે એ મહત્ત્વની વાત કહેવાય, અને ગુડ ફ્રાઇડેની રજા એવોએ રદ કરી દીધી હતી આ ભારતીય જનતા પાર્ટીના શાસન પ્રશાસને. અને આજે મુંબઈ હાઈકોર્ટે એક વર્ડિક્ટ આપ્યું છે, એક આદેશ મુજબ હવે એમને એક આદેશ આપ્યો છે કે હવે પછી ગુડ ફ્રાઇડેની જે રજા છે એ કાયમી રાખવામાં આવી છે અને એ આદેશનો એ લોકોએ પાલન કરવું પડશે. ખરેખર આ હિન્દુસ્તાનમાં તમામ નાગરિકને એક સન્માન અધિકાર મળવો જોઈએ એનું આજે આ હાઈકોર્ટના આદેશથી નક્કી થઈ ગયું છે.